પાટણ શહેરમાં દિન પ્રતિદિન વધી રહ્યો છે રખડતા ઢોરોનો ત્રાસ. રખડતા ઢોરોના ત્રાસને નાથવા પ્રાંત અધિકારી ચીફ ઓફિસરને કર્યું હતું સૂચન. ચીફ ઓફિસર દ્વારા આજ દિન સુધી રખડતા ઢોરોને લઈ કોઈ જ કાર્યવાહી ન કરાતા અમરનાથ ઉપવાસ પર બેસવાની પડી ફરજ. પાટણ શહેરમાં પોષણ માહની કરાઈ રહી છે ઉજવણી. પોષણ માહ અંતર્ગત જીવટા કન્યા શાળામાં ચાલતી આંગણવાડી કેન્દ્ર ખાતે કિશોરીઓ દ્વારા સલાડનું કરાયું પ્રદર્શન. આઈસીડીએસના મુખ્ય સેવિકા દ્વારા પોષણ સલાડ અંગે આપ્યું માર્ગદર્શન. કોરોનાના સંક્રમણને અટકાવવા વિવિધ રાજકીય સહિત સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ કરી રહી છે ઉકાળાનું વિતરણ. પાટણ શહેરમાં મિત્ર વર્તુળ દ્વારા લાઈવ ઉકાળાનું કરાઈ રહ્યું છે વિનામૂલ્ય વિતરણ. પૂર્વ સંસદીય સચિવે લાઈવ ઉકાળાની લીધી મુલાકાત. નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર. હવે સમાચાર વિગતવાર. પાટણ શહેરમાં દિન પ્રતિદિન રખડતા ઢોરોનો ત્રાસ અસહ્ય બની રહ્યો છે અને શહેરીજનો પણ શહેરના મુખ્ય માર્ગો પર અડીંગો જમાવીને બેસેલા ઢોરો પાસેથી પસાર થતા ભયનો માહોલ સેવી રહ્યા છે. ત્યારે આ અંગે પાલિકા દ્વારા કોઈ જ નક્કર પગલાં ન લેવાતા સાંડેસરા પાર્ટીના પ્રમુખ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ત્યારે પ્રાંત અધિકારીએ નગરપાલિકાના ચીફ ઓફિસરને 24મી સપ્ટેમ્બર સુધી શહેરના જાહેર માર્ગો પર રખડતા ઢોરોનો નિકાલ લાવવા હુકમ કર્યો હતો. તેમ છતાં પ્રાંત અધિકારીના હુકમનો પણ પાલિકાના ચીફ ઓફિસર દ્વારા અનાદર કરાતા આજ દિન સુધી શહેરના જાહેર માર્ગો પર રખડતા ઢોરોની સમસ્યાનું નિરાકરણ લાવવા કોઈ જ પગલાં ભરવામાં ન આવતા શહેરીજનો ભયના ઓથા હેઠળ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ રહ્યા છે. ત્યારે સાંડેસરા પાર્ટીના પ્રમુખ આજરોજ પાલિકાના પ્રમુખની ચેમ્બરની સામે જ શહેરમાં રખડતા ઢોરોના પ્રશ્નને લઈ અમરાંત ઉપવાસ પર બેઠા છે અને જ્યાં સુધી શહેરમાં રખડતા ઢોરો ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી અમરાંત ઉપવાસ ચાલુ રાખવાની વાત કરી રહ્યા છે. ત્યારે જયેશ પટેલે જણાવ્યું હતું કે પાટણ શહેરમાં રખડતા ઢોરોને લઈ 4 વ્યક્તિઓ પોતાના જીવ ગુમાવ્યા છે અને કેટલાક લોકો રખડતા ઢોરોને લઈ પથારીવશ પણ બન્યા છે. ત્યારે પાટણ શહેરના સંવેદનશીલ પ્રશ્નને લઈ વહીવટીતંત્ર અને પાલિકાના કર્મીઓ એકબીજાને ખો આપતા પ્રશ્ન યથાવત જોવા મળી રહ્યો છે અને શહેરીજનોને તેનો ભોગ બનવું પડી રહ્યું છે. આમ સોશિયલ મીડિયામાં અનેક સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ સહિત જાગૃત શહેરીજનો દ્વારા શહેરમાંથી રખડતા ઢોરોનો ત્રાસ નાબૂદ કરવા અનેક કોમેન્ટો કરવામાં આવતી હોય છે, પરંતુ આજે શહેરીજનોના પ્રાણ પ્રશ્નને લઈ એક ખેડૂત અમરાંત ઉપવાસ પર બેઠો હોવા છતાં પણ સોશિયલ મીડિયામાં મોટા ઉપાડે શહેરને ગાયમુક્ત કરવાની વાતો કરવાવાળા એક પણ રાજકીય કે સેવાકીય જાગૃત લોકો જોવા મળ્યા ન હતા. આમ પાટણના શહેરીજનો વધી રહેલા રખડતા ઢોરો સાથે પોતાનું જીવન જીવતા થઈ ગયા હોય તેવું પણ જોવા મળ્યું હતું. પાટણ શહેરની અંદર જે રીતે રખડતા ઢોરોએ માજા મૂકી છે, જેનાથી પાટણના નગરજનો, વડીલો, સિનિયર સિટીઝનોથી માંડી ખેડૂતો જે રીતે પરેશાન છે, વારંવાર અમે માનનીય કલેક્ટર સાહેબને, માનનીય પ્રાંત સાહેબને આવેદનપત્ર આપેલ હતું. 31/8 સુધીમાં રખડતા ઢોરો વિરુદ્ધ કાર્યવાહી કરવાનું માનનીય પ્રાંત સાહેબનો હુકમ હતો, પરંતુ એ હુકમને પણ પાટણ નગરપાલિકાના સત્તાધીશો ઘોળીને પી ગયા છે. એના બાદ અમે 24 તારીખે માનનીય પ્રાંત સાહેબે અમને સૂચના આપેલી હતી, 24/8 સુધી અમે રાહ જોઈ, ફરીથી ગઈકાલે 8 દિવસની મુદત આપી છે. કોઈ પણ પ્રકારે વહીવટી અધિકારીઓ અને પાટણ નગરપાલિકાના સત્તાધીશોથી માંડી તમામ લોકો એકબીજાને વારંવાર ખો આપી રહ્યા છે. અતિસંવેદનશીલ મુદ્દો છે આ રહ્યો. ખરેખર તો પાટણના નગરજનો એની અંદર પૂરેપૂરો સહકાર આપવો જોઈએ. એવું લાગે છે કે લોકો આવી રીતે રખડતા ઢોરોથી એવી રીતે જાણે કે જીવા ટેવાઈ ગયેલા છે અથવા અન્યાય સામે એમની લડવાની માનસિકતા જે ગુમાવી ચૂક્યા છે. છેલ્લા 2 વર્ષની અંદર આ મુદ્દામાં લગભગ 35થી વધુ લોકો ગંભીરપણે ઘાયલ થયેલા છે, 4થી વધુ લોકોના જીવ ગયા છે. છતાં પણ નગરપાલિકા વારંવાર એકબીજા ઉપર ખો આપી અને રખડતા ઢોર માલિકો અને
રખડતા ઢોરોને જાણે આડકતરું રીતે પ્રોત્સાહન પૂરી પાડી રહ્યું હોય એવું અત્યારના તબક્કે લાગી રહ્યું છે. અમારી લડાઈ કોઈ પણ સમાજ કે કોઈ પણ વ્યક્તિ સાથે નથી, માત્ર રખડતા ઢોર જે પાટણ શહેરના નાગરિકોને પાટણ શહેરના ખેડૂતોને નુકસાન કરે છે એમની સામેની લડાઈ છે. તો તમામ લોકોએ નાત જાતના ભેદ ભૂલી અને સંવેદનશીલ મુદ્દે એક થવું પડશે, નહીં તો આવનારા સમયમાં આતા આપ જોઈ શકો છો શેરીએ શેરીએ મહોલ્લે ખેતરે ખેતરે જે રીતે ઢોરોનો ત્રાસ વર્તાય છે, આવનારા સમયમાં આ ત્રાસ વધવાનો છે, ઓછો નથી થવાનો. પણ તમારી નબળી માનસિકતા ગુમાવી અને તમે જો લડત લડવા માટે બહાર નહીં આવો તો આવનારા સમયમાં ચોક્કસ તમારે આના માઠા પરિણામ ભોગવવા પડશે. કેટલા દિવસનો પ્રતિક ઘણા ખબર બેઠા બસ નગરપાલિકા જ્યાં સુધી કામગીરી એની ચાલુ નહીં કરે ત્યાં સુધી અમે આમણા ઉપર ચાલુ રાખીશું. પાટણ જિલ્લા ખાણ ખનીજ વિભાગ દ્વારા પાટણની સરસ્વતી નદીમાં બની રહેલ બ્રિજની બાજુમાં સાદી માટીના ખનનની ગેરકાયદેસર પ્રવૃત્તિ થઈ રહી હોવાનું ધ્યાને આવ્યું હતું ત્યારે તેઓની સામે લાલ આંખ કરી ખાણ ખનીજ વિભાગ દ્વારા એક હિટાચી મશીન અને બે ડમ્પરો જપ્ત કરી અંદાજે રૂપિયા 1 કરોડનો મુદ્દા માલ જપ્ત કરીને દંડની કાર્યવાહી હાથ ધરતા કોન્ટ્રાક્ટર એજન્સીમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો હતો. ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર પીપી પટેલ તથા માઇન સુપરવાઇઝર રૂટીન ચેકિંગમાં હતા. તે દરમિયાન નવીન બ્રિજની બાજુમાં કોન્ટ્રાક્ટર દ્વારા સાદી માટીનું ખનીજનું ગેરકાયદેસર ખનન થતું હોવાનું ધ્યાને આવતા તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બે ડમ્પરો અને એક હિટાચી મશીન જપ્ત કરવામાં આવ્યું હોવાનું રોયલ્ટી ઇન્સ્પેક્ટર પીબી પટેલે જણાવ્યું હતું. તારીખ 24 સપ્ટેમ્બર 2020 ના રોજ રૂટીન ચેકિંગ દરમિયાન ખાણ ખનીજની ટીમને સરસ્વતી નદીના નવા બની રહેલ પુલની નીચે ખનન કાર્ય દેખાતા તે તપાસ કરતા તે ગેરકાયદેસર હોય તેમાં એક હિટાચી તથા બે ડમ્પર જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. વૈશ્વિક કોરોના મહામારીને લઈ તમામ ધંધા રોજગાર પડી ભાગ્યા છે ત્યારે સરકાર દ્વારા લાઇટવેરો, ઘરવેરો અને સ્વચ્છતા વેરો ઉઘરાવવામાં આવી રહ્યો છે ત્યારે આમ આદમી પાર્ટીના પાટણ શહેર પ્રમુખ ઉત્તમ ડોડિયાએ કોરોના મહામારીને લઈ લોકોના ધંધા રોજગાર છીનવાતા તમામ વેરા સરકારને માફ કરવા માંગ કરી હતી અને વધુમાં તેઓએ પાલિકા દ્વારા કલેક્ટરના પાટણ શહેરના જાહેર માર્ગો પર બનેલા કોમ્પ્લેક્ષોના દબાણોને દૂર કરવાના જે તે સમયે હુકમો આપ્યા હોવા છતાં આજ દિન સુધી તેને દૂર કરવામાં ન આવતા અને સરકાર દ્વારા લોકોની ધાર્મિક આસ્થા સાથે જોડાયેલા રસ્તા પૈકીના ધાર્મિક સ્થળોને દૂર કરવા બાબતે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આમ આદમી પાર્ટી પાટણ શહેર દ્વારા તમામ શહેરીઓનું હાર્દિક અભિનંદન કરું છું. દેશભરમાં કોરોનાનો વાયરસ ફેલાઈ રહ્યો છે, દેશ લાચાર છે, દેશભરમાં કોરોનાની દવા શોધવામાં સદંતર નિષ્ફળતા મળી રહી છે ત્યારે ભાજપ દ્વારા મોટા મોટા હિડિંગો અને જાહેરાતો આપવામાં આવે છે, લોકોના કામ ધંધા બંધ થઈ ગયા છે. હાલમાં દેશમાં પેટ્રોલ ડીઝલ અને રાંધણ ગેસના ભાવ ઓછા કરવાની તેમ મોંઘવારી દૂર કરવાની જરૂર છે. તેમ છતાં ઘર નર્યું તથા આરોગ્ય સેવા, વીજળી, શિક્ષણ, લાઇટ તથા તમામ પ્રકારના વેરાઓ વસૂલ કરવાની જગ્યાએ સદંતર માફ કરવા જોઈએ એવી આમ આદમીની અને જનતાની માંગ છે તથા મોટા મોટા શોપિંગ સેન્ટરો, નગરપાલિકા ઊભા કરવા આવે છે દૂર કરવામાં આવતા નથી. જ્યારે નાના નાના મંદિરો તોડવાની જાહેરાતો કરી લોકોની લાગણી દુભાઈ તેવું કામ કરી રહ્યા છે અને ખોટા હુકમો કરે છે. તો આમ જનતા તથા આમ આદમી પાર્ટીની માંગ છે કે નરેન્દ્ર મોદી અને રૂપાણી સરકાર રાજીનામું આપે એ આમ જનતાની માગણી છે અને લાગણી છે. એક તરફ કોરોનાની વૈશ્વિક મહામારીને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા તમામ ધાર્મિક અને સામાજિક ઉત્સવો ઉજવવા ઉપર પાબંદી મૂકવામાં આવી છે ત્યારે આગામી દિવસોમાં આવનાર દિવાળી પર્વની ઉજવણી કરવી કે કેમ તે બાબતે સરકાર દ્વારા હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી ત્યારે દિવાળીના પર્વને લઈને શહેરમાં ફટાકડાના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓને તેના વેચાણ અર્થેના લાયસન્સ મેળવવા અને ફટાકડા સ્ટોર્સ માટેની જાહેર હરાજી કરવા માટે પાટણ જિલ્લા પ્રાંત અધિકારીની કચેરી દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે આ બાબતે પાટણ જિલ્લા પ્રાંત અધિકારી સ્વપ્નિલ ખરેને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે હાલમાં સમગ્ર વિશ્વમાં વ્યાપેલી કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા તમામ પ્રકારના ધાર્મિક અને સામાજિક ઉત્સવો નહીં યોજવાનું સૂચિત કરવામાં આવ્યું છે પરંતુ આગામી દિવસોમાં આવી રહેલા દિવાળી પર્વ દરમિયાન
ફટાકડાનું વેચાણ કરતા વેપારીઓને ફટાકડા વેચાણ અર્થેના તેમજ જાહેર હરાજી કરવા માટેના લાયસન્સ મેળવવા દિવાળીના સમયે ખોટી હેરાનગતિ ના ભોગવવી પડે તેવા આશયથી પ્રાંત કચેરી દ્વારા પરિપત્ર જારી કરવામાં આવ્યો છે અને જે પરિપત્રને આધારે ફટાકડાના વ્યવસાય સાથે સંકળાયેલા જે પણ વેપારીઓની અરજી મળે તેની તપાસ માટે પાલિકાના ચીફ ઓફિસર મામલતદાર અને પોલીસ તંત્રને જવાબદારી સોંપવામાં આવી છે જોકે દિવાળી પર્વની ઉજવણી બાબતે સરકાર દ્વારા હજી સુધી કોઈ ચોક્કસ નિર્ણય કરવામાં આવ્યો નથી છતાં દિવાળી સમયે વેપારીઓને ખોટી મુશ્કેલી ભોગવવી ના પડે તેવા આશયથી ફટાકડા વેચાણ અને તેની હરાજી માટેના લાયસન્સ માટેની તંત્ર દ્વારા આગોતરી કામગીરી હાથ ધરવામાં આવી છે છતાં સરકારની સૂચના મળતી રહેશે તે પ્રમાણેની આગળની કામગીરી કરવામાં આવનાર હોવાનું પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું ફટાકડા બાબત અમારા દ્વારા જાહેરનામું પાડવામાં આવ્યું છે અને અમે ફટાકડા બાબતે લોકો પાસેથી અરજીઓ લઈએ છીએ અને ચકાસણી માટે ચીફ ઓફિસર મામલતદારશ્રી અને પોલીસ ઇન્સ્પેક્ટરને મોકલીએ છીએ હાલ કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી સ્પષ્ટતા નથી કે આ વખતે ઉજવણી કઈ રીતે થશે દિવાળીની અને ફટાકડા વગેરેનું વેચાણ કઈ રીતે થશે પણ અમે અમારા તરફથી પૂર્ણ તૈયારી હાલ રાખીએ છીએ અને ફટાકડા જે વેચાણ છે આના બાબતે અમે લાયસન્સનું અને જે હરાજી છે આની પ્રક્રિયા ઇન શું કહેવાય ચાલુ રાખીએ છીએ અને જે રીતે ઇન્સ્ટ્રક્શન આવશે રાજ્ય કે કેન્દ્ર સરકારમાંથી તો આના પ્રમાણે આગળની કાર્યવાહી અમે કરશું પાટણ શહેરમાં પોષણ માસની ઉજવણી અંતર્ગત કિશોરીઓ દ્વારા કાચા શાકભાજી અને જુદા જુદા ફ્રૂટ્સમાંથી સલાડ બનાવીને તેના દ્વારા જુદી જુદી થીમથી ભારતનો નકશો સાયકલ માછલી વાંદરો ઉંદર પતંગિયુ અને સસલા સહિત પોષણ અભિયાનના સિમ્બોલ જેવી સુંદર કૃતિઓ બનાવીને તેનું પ્રદર્શન ગોઠવી પોષણ અંગે જનજાગૃતિ ઊભી કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા પાટણના સિટી 1માં વોર્ડ નંબર 2ના ગિવટા પ્રાથમિક કન્યા શાળામાં ચાલતી આંગણવાડી કેન્દ્ર પર આ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કોર્પોરેટર મનોજ પટેલ બિલ્ડર દિલીપ પટેલે આ પ્રદર્શનની મુલાકાત લીધી હતી અને કિશોરીઓને તેઓના કાર્ય બદલ બિરદાવી હતી તો આઈસીડીએસના મુખ્ય સેવિકા ઉર્મિલાબેન પટેલે પણ પોષણ સલાડનું મહત્વ સમજાવીને તે અંગે માર્ગદર્શન આપ્યું હતું અને તેમાંથી જુદા જુદા પ્રકારના વિટામિન મળતા હોવાનું પણ જણાવ્યું હતું આજે રાષ્ટ્રીય પોષણ માસ અંતર્ગત પાટણ શહેરની અંદર પોષણ સલાડનું આયોજન કરવામાં આવેલ અને ગીવટા પ્રાથમિક શાળામાં ચાલતી આંગણવાડી ઠાકરડા માસની આંગણવાડી કેન્દ્ર પર તે જ વિસ્તારની કિશોરીઓ દ્વારા પોષણ માસની ઉજવણી અંતર્ગત જુદા જુદા પોષણ મળી રહે એ અનુસંધાને બહેનોએ જુદું જુદું સલાડ બનાવેલું કાકડી ગાજર ટામેટા બીટ કોબી સફરજન જુદા જુદા ફ્રૂટ તેમજ શાકભાજીના સલાડ બનાવેલ સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે રીતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ આ કાર્યક્રમની અંદર વિસ્તારના કોર્પોરેટર્સની તેમજ શાસક પક્ષના નેતા મનોજભાઈ પટેલ સંજયભાઈ દિલીપભાઈ બિલ્ડર વગેરે અહીંયા ઉપસ્થિત રહેલા અને તમામ કાર્યકર બહેનોએ સરસ મજાની જહેમત ઉઠાવી અને આજે આ પોષણ સલાડનું આયોજન કરેલું પાટણ જિલ્લામાં દિન પ્રતિદિન કોરોના પોઝિટિવની દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે અને ત્યાર સુધી કુલ પાટણ જિલ્લામાં 1887 જેટલા પોઝિટિવ કેસો નોંધાયા છે પાટણ શહેરમાં કુલ 31 મોત થવા પામ્યા છે અને પાટણ જિલ્લામાં 63 જેટલા દર્દીઓના મોત નિપજ્યા છે પાટણ શહેરમાં ગતરોજ અલગ અલગ વિસ્તારમાં 7 જેટલા કોરોના પોઝિટિવના કેસો નોંધાયા હતા શહેરનો કુલ આંક 634 પર પહોંચ્યો હતો પાટણ જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં 26 કેસો નોંધવા પામ્યા હતા ત્યારે આ સમગ્ર વિસ્તારમાં આરોગ્યની ટીમે મુલાકાત લઈ તેઓની ટ્રાવેલિંગ હિસ્ટ્રી સહિત કેટલા સમયથી બીમાર હતા તેની નોંધ લીધી હતી કોરોના પોઝિટિવ આવેલા તમામ વિસ્તારોને તંત્ર દ્વારા સેનેટાઈઝ કરવામાં આવ્યા હતા આમ પાટણ જિલ્લા સહિત શહેરમાં દિન પ્રતિદિન કોરોનાનો કહેર વધતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો વૈશ્વિક કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને રોટરી ક્લબ ઓફ પાટણ અને પીપીજી એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલના સંયુક્ત ઉપક્રમે એનએસએસની સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં કાર્યક્રમ યોજાયો હતો 24 સપ્ટેમ્બરના રોજ એનએસએસની સ્થાપનાને 50 વર્ષ પૂર્ણ થતાં પીતાંબર તળાવની આજુબાજુના સ્લમ વિસ્તારમાં ગરીબ
અને જરૂરિયાતમંદ પરિવારના લોકોને માસ્ક વિતરણ સહિત કોરોનાની જાગૃતિ માટેના પોસ્ટર વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ અંતર્ગત 400 જેટલા લોકોને માસ્કનું વિતરણ તેમજ ઘરે ઘરે કોરોનાની જાગૃતિ અર્થેના પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા। એનએસએસની સ્થાપના અને કોરોનાની જાગૃતિ અર્થે આયોજિત કરવામાં આવેલા આ સેવાકીય પ્રોજેક્ટમાં રોટરી ક્લબ ઓફ પાટણ અને એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ એનએસએસ એકમના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। પાટણ શહેરના ચાણસ્મા હાઈવે પર નવજીવન ચાર રસ્તા પર ટ્રાફિક સમસ્યા નિવારવા માટે ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ કરવામાં આવનાર છે, ત્યારે આ માટે ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવ્યા છે। પાટણ શહેરના ચાણસ્મા સિદ્ધપુર ડીસા હાઈવેને જોડતા નવજીવન ચાર રસ્તા પાસે ફ્લાયઓવર બ્રિજનું કામ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવનાર છે। તેના માટે રૂપિયા 27 કરોડના ખર્ચે ફ્લાયઓવર બ્રિજ તૈયાર કરવામાં આવશે, ત્યારે કંપની દ્વારા ઓવરબ્રિજ માટે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। આ અંગે માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર BM ત્રિવેદીએ જણાવ્યું હતું કે રાકેશ કન્સ્ટ્રક્શન કંપની દ્વારા ફ્લાયઓવરની કામગીરી કરવામાં આવનાર છે, તેમજ આ બ્રિજ બનતા ટ્રાફિકની સમસ્યા હળવી બનતા અકસ્માતોનું જોખમ પણ મહદ અંશે ઘટવાનું જણાવ્યું હતું। શહેરમાંથી પસાર થતો ચાણસ્મા પાટણ દિશા રાજ્ય ધોરીમાર્ગ 7 નંબર છે, તેમાં આપણા લોકલાડીના માનનીય નાયબ મુખ્યમંત્રી સાહેબ અહીંયા નવજીવન ચોકડી ઉપર એક ફ્લાયઓવરની મંજૂરી આપી હતી અને એનું ભૂમિપૂજન પણ કર્યું હતું। એ બ્રિજનું ફ્લાયઓવરનું ટૂંક સમયમાં કામ ચાલુ થઈ જશે, એનો સર્વે કરવાનું ચાલુ છે અને ઇજારદારને એનો હુકમનામા એટલે કે વર્ક ઓર્ડર આપવામાં આવેલ છે અને એમની લોકલાગણીને ધ્યાને રાખીને બહુ ટૂંક સમયમાં આ બ્રિજનું કામ આપણે પૂર્ણ કરીશું। બ્રિજનો ખર્ચો અંદાજે 27 કરોડ જેવો થશે। પાટણ શહેરના હાઈવે સ્થિત બનાવેલ નવીન બસ સ્ટેન્ડમાં કોઈપણ પ્રકારના આયોજન અને લેવલ વગર બનાવવામાં આવેલ બસ ડેપોમાં દર ચોમાસામાં વરસાદના પાણી ભરાવવાની સમસ્યા સર્જાતા એસટી બસના મુસાફરો સહિત એસટી બસના તમામ સ્ટાફ પરિવારને હાલાકી ભોગવવી પડી રહી છે। આ બાબતે ઉચ્ચ કક્ષાએ અનેક વખત મૌખિક અને લેખિતમાં રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી તંત્ર દ્વારા નવીન બસ ડેપોમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટેની કામગીરી શરૂ કરવામાં આવી નથી, જેને લઈ તંત્ર સામે મુસાફરોમાં રોષની લાગણી પણ જોવા મળી રહી છે। સ્ટાફ પરિવારને પણ ના છૂટકે આ વરસાદી પાણી ભરાવવાની સમસ્યાનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે, ત્યારે આ નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં ભરાતા વરસાદી પાણીના કાયમી નિકાલ સહિત એસટી સ્ટેન્ડની ખૂટતી સુવિધાઓનું ત્વરિત નિરાકરણ લાવવા એક જાગૃત નાગરિક દ્વારા એસટી તંત્રના સત્તાધીશો સમક્ષ માંગ કરવામાં આવી છે અને આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં રાજ્યના મુખ્યમંત્રી અને એસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓ સુધી રજૂઆત કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું। આ અંગે પાટણ એસટી ડેપોના મેનેજર પ્રકાશ પટેલને ટેલિફોનિક પૂછતા તેઓએ છેલ્લા 7 દિવસથી એસટી ડેપો દ્વારા ટેન્કર બોલાવીને પાણી ખેંચવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે અને અગાઉ પણ પાલિકાને વરસાદી પાણી ભરાવવા અંગેની જાણ કરતા પાલિકાએ હાથ અદ્ધર કર્યા હોવાનું જણાવી એસટી ડેપોનું કામકાજ અમારા અંડરમાં આવતું ન હોવાનું કહી પોતાની જવાબદારીમાંથી છટકી ગયા હતા, ત્યારે એસટી ડેપોના મેનેજર અને પાલિકાની વચ્ચે આજે મુસાફરોની કફોડી હાલત જોવા મળી રહી છે। પેસેન્જરોને તમે જુઓ છો ને તમારી નજરે આ ગારા કિચડમાં કપડાં બગડે કોઈ બીમાર વ્યક્તિઓ હોય એમને આવો જવામાં કેટલી મુશ્કેલી, ધ્યાને આવતું નથી એસટી તંત્ર। આપણે એને ટેન્કરથી પાણી ખેંચાઈએ છીએ ને આપણે નગરપાલિકાને જાણ કરેલી છે એના માટે,
હા આપણે જો તમે લગભગ છેલ્લા 4 દિવસથી ટેન્કરથી પાણી લગભગ મોટા ભાગનું પાણી ઘણું ખેંચી નાખ્યું છે પણ છતાંય હજી તો પબ્લિક ની એટલી હેરાનગતિ છે પણ આપણા પાસે જેટલું થાય એવું આપણે ચીફ ઓફિસર ને આપણે જાણ કરેલી છે આગળ પેલું કામ ચાલુ છે જુઓ તમે સાઈડ માં ઘટતો એના કારણે પાણી નો નિકાલ થતો નથી બરાબર નગરપાલિકાનું એમનું શું કેવું થાય નગરપાલિકા જાણ કરે છે જલ્દી બને ત્યાં સુધી એની તત્કાલિક કાર્યવાહી કરે શું છે આગળ પાણી નથી નીકળતું હોય તો આફસેસી નું કોપિંગ ભરેલું છે એના કારણે પાણી રોકાયેલું છે ત્યાં અચ્છા કેમ કે આખા ચોમાસાની અંદર આ સમસ્યા છે પેસેન્જરો હેરાન થઈ ગયા સમસ્યા છે તો બીજું આપણું ટેન્કર પાણી ખેંચતું જશે અત્યારે પાટણ શહેરના છિંદિયા દરવાજા પાસે આવેલ પટેલવાડીના નમકીનના એક ગોડાઉનનું તાળું તોડી અંદરથી રૂપિયા 50,000ની રોકડ અને રૂપિયા 80,000ની કિંમતના નમકીનના પડીકા ભરેલા કાર્ટૂનોની ચોરી થવા પામી હતી તેની તપાસ LCBને સોંપાતા LCB દ્વારા CCTV કેમેરાના ફૂટેજના માધ્યમથી તસ્કરોને ઝડપી પાડવામાં સફળ રહ્યા હતા અને ચોરી કરનાર ગોડાઉનમાં અગાઉ નોકરી કરી ચૂકેલ એક શખ્સની અટકાયત પાટણના LCB પોલીસે કર્યા બાદ તેના અન્ય 3 સાગરીતો મળી કુલ 4 ઈસમોની અટકાયત કરીને તમામ મુદ્દામાલ આરોપીઓ પાસેથી કબજે લીધો હતો આ ઈસમોએ રુદ્રા સેલ્સ એજન્સી નામની આનંદ નમકીનના ગોડાઉનમાંથી 11 સપ્ટેમ્બર 2020ના રોજ રાત્રિના સુમારે ગોડાઉનના મેઇન દરવાજાનું તાળું ડુપ્લિકેટ ચાવીથી ખોલીને અંદર પ્રવેશ કર્યો હતો અને અંદર પડેલ 50,000ની રોકડ અને 80,000ની કિંમતના નમકીનના કાર્ટૂનની ચોરી કરી હતી જે અંગે ગોડાઉનના વેપારી અલ્કેશ જોશીએ ગત રોજ પાટણ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી આ ચોરીમાં સરસ્વતી તાલુકાના મલારપુરા ગામના નટવરજી ઉર્ફે નટો પાટણની કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા વિજય ઉર્ફે લાલા બાબુભાઈ પટની પાટણના બામચાવાસમાં રહેતા વિશાલ અરવિંદભાઈ બામચા અને સાલવીવાડા પટોડાની શેરી ભરવાડવાસ ખાતે રહેતા ગોવિંદ બાબુભાઈ ભરવાડની ચોરી કરવા મામલે પોલીસે અટકાયત કરી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી એ દિવસે 8 વાગ્યા પછી અમારો જૂનો ડ્રાઈવર એ આવ્યો CCTVમાં દેખાણો એ પૈસાની જોડે ડુપ્લિકેટ ચાવી હતી અને એ લોકોએ પૈસા ચોર્યા પછી એમને પોલીસવાળા સાહેબે એમને અરેસ્ટ કર્યા પછી એમણે બધું કબૂલ્યું કે અમે ગત જાન્યુઆરી 2020થી ડુપ્લિકેટ ચાવી બનાવી હતી એક સરદારજીને પૈસા આપીને એ દરમિયાન એ અમારો જે અહીંયા કરંટ જે ચાલુ હતો બે માણસો છૂટા થઈ ગયા હતા એ બી આમાં સામેલ હતા અને બે માણસો નોકરી ઉપર ચાલુ હતા એ બી આની અંદર સામેલ હતા એ લોકો હું બેંકમાં પેમેન્ટ ભરવા જાઉં કે ઘરે જમવા જાઉં એક કલાક બે કલાકનો સમય હોય એ દરમિયાન જ આ બધું કરતા હતા દિવસે કરે કોઈક વાર રાત્રે બી કરે એટલે દિવસે કરે તો કેમ કે ચાવીથી દરવાજો ખુલે એટલે આડોશી પાડોશીને કંઈ ખબર પડે નહીં કેટલી અંદાજે ટોટલ કેટલી ચોરી થઈ હશે આ માલ ને બધું ટોટલ માલ તો 4-4.5 લાખ રૂપિયાનો ગયો છે પણ એ લોકો કબૂલવા તૈયાર નથી અને કેશ કેશ 1.5 લાખ રૂપિયા ગયા છે બરાબર શું નામ શું છે એ લોકોના નામ છે એકનું નામ છે નટુભાઈ બીજાનું નામ છે વિજયભાઈ પટણી ત્રીજાનું નામ છે વિશાલભાઈ બામચા અને ચોથાનું નામ છે ગોવિંદ ભરવાડ તમારા ડ્રાઈવર જ આમાં મુખ્ય ભૂમિકા કે મુખ્ય ભૂમિકામાં તો આમ તો 3 જણા આવે પણ જો પેલો ભરવાડ છે તો જો મહિનાથી જ આવ્યો છે એટલે એને તો અમુક વસ્તુની જાણકારી હતી નહીં એટલે એને જાણબાર એને તો જાણબાર કૃત્ય કર્યું છે પણ હવે ચોરીમાં સામેલ છે એટલે ગુનેગાર તો છે અને ગાડી કઈ વપરાતી છે ગાડી તો સાહેબ હવે એ લોકો કઈ વાપરતા નહીં આપણને ખ્યાલ નથી સીસીટીવી કેમેરામાં દેખાઈ જશે ના સીસીટીવી કેમેરામાં ગાડી નથી દેખાણી કેમ કે એ તો 4-5 મહિનાથી કામ કરતા હતા ત્યારે CCTV તો 15 દિવસનું હોય રેકોર્ડિંગ બરાબર એટલે એમાં તો આવ્યા નથી પણ પૈસા ચોર્યા એ ડ્રાઈવર જે ચોર્યો અમારો જૂનો ડ્રાઈવર નટુજી એ કેમેરામાં ઝડપાયો આપણને દેખાણ પછી એની ઉપર લીગલ એક્શન પોલીસે કરી પોલીસની કામગીરી બહુ સરસ અને ખરેખર કાબિલેદાદ છે કેમ કે એ લોકોને જાણકારી આના 4 દિવસમાં એ લોકોએ પકડી પાડ્યા છે મેને અને કમ્પ્લીટલી મને એકદમ સંતોષ છે એ લોકોના કામથી મારી જોડે એકદમ ફ્રેન્ડલી એમનું વર્તન હતું અને કમ્પ્લીટલી એ લોકોની વિઝિટ બી પરફેક્ટ હતી
પાટણ તાલુકાના કુણગેર ગામના બસ સ્ટેન્ડ પાસે ગેસ લાઇનની પાઇપ લીકેજ થતા આગ લાગવાનો બનાવ બનતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। ગેસ પાઇપલાઇનમાં આગ લાગતા સ્થાનિક લોકો અને વેપારીઓના જીવ અધ્ધર થઈ ગયા હતા। ત્યારે ગેસ લાઇન કંપનીના કર્મીઓને આ અંગેની જાણ કરવામાં આવી હતી। તદઉપરાંત પાલિકાના ફાયર ફાઇટરને પણ જાણ કરાઈ હતી। ત્યારે ગેસ લાઇન કંપનીના વ્યક્તિઓ ઘટના સ્થળે આવીને આ આગને કાબૂમાં લેતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો। પાલિકાના ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચે તે પૂર્વે આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો। આમ પાટણ જિલ્લામાં ગેસ પાઇપલાઇન નંખાતા અનેકવાર આવી ગેસ પાઇપ ભારત સરકાર દ્વારા કૃષિ વિષયક બિલ રાજ્યસભા અને લોકસભામાં બહુમતીના જોરે પસાર કરવામાં આવ્યું હતું, જેને લઈ આ બિલનો સમગ્ર દેશભરમાં ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। કેટલાક રાજ્યોમાં આ બિલના વિરોધમાં ઉગ્ર આંદોલન પણ થઈ રહ્યા છે અને ખેડૂતો દ્વારા આ વિધેયકમાં સુધારો કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે। ત્યારે આજે કૃષિ વિધેયક બિલના વિરોધમાં સમગ્ર દેશભરમાં ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું। ત્યારે ગુજરાતના પણ વિવિધ જિલ્લાઓમાં બંધનું એલાન અપાયું હતું। ત્યારે પાટણ ખાતે આ બિલ અંગે કોઈ જ વિરોધ જોવા મળ્યો ન હતો અને ભારત બંધના એલાનનું પાટણમાં સંપૂર્ણપણે ફિયાસ્કો જોવા મળતા તમામ બજારો અને ધંધા રોજગાર ચાલુ જોવા મળ્યા હતા। પરંતુ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુરક્ષાના ભાગરૂપે પાટણ એપીએમસી અને પાટણ કલેક્ટર કચેરી બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। પાટણ શહેરમાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે, ત્યારે આ સંક્રમણને શહેરીજનોને અટકાવવા આરોગ્ય તંત્ર સહિત શહેરની સેવાભાવી સંસ્થાઓ, રાજકીય પાર્ટીઓની સાથે સાથે અનેક લોકો દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। ત્યારે પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં આયુર્વેદિક જડીબુટીઓમાંથી તૈયાર કરાયેલા લાઈવ ઉકાળાનું વિતરણ પાટણ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ સુરેશ પટેલ અને તેમના મિત્ર વર્તુળના સહયોગથી છેલ્લા 4 દિવસથી કરવામાં આવી રહ્યું છે। ત્યારે શહેરના હાડસમાં એવા બગવાડા વિસ્તારમાં આયુર્વેદિક લાઈવ ઉકાળા વિતરણના કાર્યક્રમના અંતિમ દિવસે પૂર્વ સંસદીય સચિવ રણછોડભાઈ દેસાઈએ આ કેમ્પની મુલાકાત લીધી હતી અને શહેરીજનોમાં રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે ઉકાળાનું વિતરણ પણ તેઓના હસ્તે કરવામાં આવ્યું હતું અને સુરેશભાઈ પટેલ અને તેઓના મિત્ર વર્તુળને આ સેવાકીય પ્રવૃત્તિ બદલ અભિનંદન પાઠવ્યા હતા। આ પ્રસંગે રણછોડભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે ભાજપનો કાર્યકર ફક્ત રાજનીતિ જ નથી કરતો, પરંતુ સમાજ જીવનની વચ્ચે રહી રચનાત્મક કાર્યક્રમો દ્વારા પણ સમાજની વચ્ચે રહેતો હોવાનું જણાવ્યું હતું। સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારીના કારણે આજે સમગ્ર પ્રજાજનની અંદર ખૂબ મોટું ભયનો માહોલ ફેલાયેલો છે। ભારતીય જનતા પાર્ટી અને તેમના બધા જ પ્રમુખ કાર્યકર્તા આવી ગંભીર પરિસ્થિતિમાં પણ પ્રજાની વચ્ચે રહીને કોરોનાની પરવા કર્યા સિવાય પણ પોતાની જાતને સુરક્ષિત રાખીને સમાજ જીવનમાં આનો ખૂબ જ સારો સંદેશ જાય। ઉકાળા જેવી આયોજન દ્વારા ઉકાળા દ્વારા સમગ્ર નગરજનોને આવતા દિવસોની અંદર એના રોકવા માટેના જે પણ કોઈ ઉપાયો છે એ ઉપાયોની અંદર અમારા પાટણ તાલુકા પાટણ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ સુરેશભાઈ પટેલ, અમારા આગેવાન દિલજીભાઈ, ગોવિંદભાઈ ભીલ, ઘણા બધા ટાઈમથી પાટણના અલગ અલગ વિસ્તારની અંદર આવા ઉકાળો વહેંચીને
પ્રજાને આવતા દિવસોની અંદર સુખાકારી જણાવીને એની ચિંતા કરી છે. હું એમને લાખ લાખ અભિનંદન આપું છું. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ફક્ત રાજનીતિ નહીં પણ સમાજ જીવનની વચ્ચે રહીને રચનાત્મક કાર્યક્રમો દ્વારા પણ સમાજની વચ્ચે રહેતો રહ્યો છે. ખૂબ ખૂબ આભાર. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાટણ શહેરમાં દિન પ્રતિદિન વધી રહ્યો છે રખડતા ઢોરોનો ત્રાસ. રખડતા ઢોરોના ત્રાસને નાથવા પ્રાંત અધિકારી ચીફ ઓફિસરને કર્યું હતું સૂચન. ચીફ ઓફિસર દ્વારા આજ દિન સુધી રખડતા ઢોરોને લઈ કોઈ જ કાર્યવાહી ન કરાતા અમરનાથ ઉપવાસ પર બેસવાની પડી ફરજ. પાટણ શહેરમાં પોષણ માહની કરાઈ રહી છે ઉજવણી. પોષણ માહ અંતર્ગત જીવટા કન્યા શાળામાં ચાલતી આંગણવાડી કેન્દ્ર ખાતે કિશોરીઓ દ્વારા સલાડનું કરાયું પ્રદર્શન. આઈસીડીએસના મુખ્ય સેવિકા દ્વારા પોષણ સલાડ અંગે આપ્યું માર્ગદર્શન. કોરોનાના સંક્રમણને અટકાવવા વિવિધ રાજકીય સહિત સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ કરી રહી છે ઉકાળાનું વિતરણ. પાટણ શહેરમાં મિત્ર વર્તુળ દ્વારા લાઈવ ઉકાળાનું કરાઈ રહ્યું છે વિનામૂલ્યે વિતરણ. પૂર્વ સંસદીય સચિવે લાઈવ ઉકાળાની લીધી મુલાકાત. આ સાથે આજનું સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.